નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. કાલના દિવસની વાત કરીએ તો કાલે બીજી તારીખ છે અને કાલના બીજી તારીખની જો ભવિષ્યવાણી હું અત્યારે કરું તો સમાચાર પત્રોમાં, સમાચારમાં, ટીવીમાં અને સોશિયલ મીડિયામાં એક જ મુદ્દો છે, એ ચાલવાનો છે અને બહુ ગાજી ગાજી અને ચાલવાનો છે. અને એ મુદ્દો છે ગણેશ ગોંડલવાળો, જે અનુસૂચિત જાતિ સમાજના યુવકને જુનાગઢમાં જે રીતના અપહરણ કરવામાં આવ્યું હતું, પછી ગોંડલ લઈ જવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો, એ મુદ્દો કાલે ગાંધીનગરમાં, માફ કરશો, અમદાવાદની જે હાઈકોર્ટ છે એ હાઈકોર્ટમાં આવવાનો છે. અને એ શા માટે આવવાનો છે, એની પાછળનું કારણ શું છે, એની તમામ વિગતો સાથે વાત કરવી છે. અને વાત કરવી છે એડવોકેટ સંજય પંડિત સર સાથે. સર, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. જી, થેન્ક યુ. સર, આ મુદ્દો તો ઘણા સમયથી ચાલી રહ્યો છે, નીચલી કોર્ટમાં તો ચાલતો હતો, પણ આ મુદ્દો હવે હાઈકોર્ટમાં કેમ પહોંચ્યો છે, એની પાછળનું કારણ શું છે સર? જી, અત્યારે હાઈકોર્ટમાં બે પ્રકરણો આ ગુનાને લગતા આવવાના છે. હાઈકોર્ટ આવવાનું મેઇન રીઝન એ કે આ જે આરોપી છે ગણેશ જાડેજા, એને પોતાની રેગ્યુલર બેલ ફાઇલ કરી છે, નીચે સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા પછી. આવતીકાલની તારીખ છે ગુજરાત હાઈકોર્ટમાં. અને બીજું કે મને એવું સાંભળવા મળ્યું છે કે આમાં જે રિમાન્ડ અરજી નીચે નામંજૂર થઈ હતી એની પણ રિવિઝન છે એ સરકાર દ્વારા, એટલે કે ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા, પોલીસ દ્વારા ફાઇલ કરવામાં આવી છે. એટલે નજીકના ભવિષ્યમાં એનું પણ હિયરિંગની ડેટ આવશે. રિમાન્ડની અરજી નામંજૂર થઈ હતી, એને સાદી ભાષામાં સર કહેવું હોય તો શું કહી શકાય? એટલે પોલીસ હવે પૂછપરછ કરવા માટે માંગ કરશે હાઈકોર્ટમાં કે ભાઈ અમારે પૂછપરછ કરવી. જે તે વખતે જયારે નીચે ટ્રાયલ કોર્ટમાં, એટ્રોસિટી કોર્ટમાં એને આરોપીને રજૂ કર્યો હતો ગણેશ જાડેજાને, ત્યારે પોલીસે એની રિમાન્ડની ડિમાન્ડ કરી હતી તપાસના મુદ્દાઓ, કે ભાઈ આ હાલનો ગુનાનો મુખ્ય આરોપી છે, બીજું કે આખા બનાવને અંજામ આપવામાં એફઆઈઆરમાં એનું નામ છે, નામ જોગે નહીં એફઆઈઆર છે, અને આખા ગુનાને અંજામ આપવામાં આવ્યો છે. એટલે જે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન છે કે ભાઈ આજે મોબાઈલો રિકવર કરવાના હતા, પછી જે લોકેશન ઉપર બનાવને અંજામ આપવામાં આવ્યો હતો એ આરોપીને સાથે રાખી અને એની તપાસ કરવાની બાકી હતી. એટલે આ બધી મુખ્ય તપાસો છે જે ગુનાના મૂળ સુધી પહોંચી શકાય એમ હતી. અને એ ગણેશ જાડેજાના કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન વગર શક્ય નહોતી, પરંતુ જે તે વખતે નામદાર કોર્ટને એ રિમાન્ડ અરજી છે એ નામંજૂર કરી હતી. એટલે હવે પોલીસે એ ઇન્ટરોગેશન જે થવું જોઈએ એ રીતે કરી નથી શકી, અને હજી પણ પોલીસે એ તપાસમાં ગોથા ખાય છે એમ કહી દો સાદી ભાષામાં, કારણ કે પોલીસ પાસે કોઈ પુરાવા હજી એમને મળી નથી શક્યા ઇન્વેસ્ટિગેશન દરમિયાન. કારણ કે એક વખત જ્યારે રિમાન્ડ અરજી નામંજૂર થાય છે ત્યારે પોલીસની છે એ અમુક મર્યાદા આવી જાય છે ઇન્ટરોગેશન કરવાની. પોલીસે હવે જેલમાં જઈને એની પૂછપરછ કરે તો જે આજે સિમ્પલ પૂછપરછમાં તો છે એ સ્વાભાવિક છે કે આરોપીઓ છે એ સાથ સહકાર આપીને કોઓપરેટ ના કરે તપાસના કામમાં. એટલે આ તમામ જે મુખ્ય મુદ્દાઓ છે એની તપાસ હજી રસ્તામાં છે, ઓન વે છે, અને જેને કારણે આજે કોર્ટે નામંજૂર કર્યો હતો હુકમ, એ હુકમને ચેલેન્જ કર્યો છે પોલીસે, અને હવે હાઈકોર્ટ ડિસાઈડ કરશે કે આમાં રિમાન્ડ આપવા કે નહીં. બરોબર. અને સર, આ મોબાઈલ વાળો મુદ્દો શું છે, કેટલા મોબાઈલ છે એ પોલીસે લીધા છે, કેટલા મોબાઈલ બાકી છે, સંજય સોલંકીના મોબાઈલને પણ સર્વેલન્સમાં રાખવામાં આવ્યો હતો કે કેમ, એટલે કે ખરેખર એમને કોઈ પણ એક્સ વાય ઝેડ જગ્યા ઉપર જૂનાગઢથી લઈ જવામાં આવ્યા હતા જેથી ખબર પડે કે એ આખી આખી વાત છે. એ બધી બાબતો તપાસમાં સામે આવી ગઈ છે, કારણ કે ટોલનાકાના સીસીટીવી ફૂટેજ આવી ગયા છે. પછી આજે નવી બાબત એ છે કે જાણવા મળી છે કે આમાં કલમ 120 બી નો ઉમેરો કરવામાં આવ્યો છે ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા. હવે જે મોબાઈલની તમે જે વાત કરો છો એમાં અત્યાર સુધી અમારી જે જાણમાં છે ત્યાં સુધી 3 મોબાઈલ જ રિકવર થયા છે, જ્યારે આરોપી લગભગ 10 થી 15 જેટલા છે આમાં.
બનાવને અંજામ આપવામાં, અને આ બનાવ બાદ પણ જે ચાર પાંચ ચારક આરોપીઓ એવા હતા કે જેના સોશિયલ મીડિયા ઉપરથી ફોટોગ્રાફ્સ ફરિયાદીએ મેળવી અને એફિડેવિટ કરી અને પોલીસને આપેલું હતું કે ભાઈ આટલા આટલા આરોપીઓ છે ફોટોગ્રાફ્સ વાળા, એ આરોપીઓ છે, એ બનાવને અંજામ જયારે આપવામાં આવ્યો ત્યારે એમાં સાચે હતા, એ લોકો એમાં રોલ પ્લે કર્યો છે, પરંતુ એ એમાંના હજી અમુક આરોપીઓ પકડવાના બાકી છે કે પોલીસ પકડથી દૂર છે. હવે એમાં એક આરોપી છે ધર્મેન્દ્રસિંહ જાડેજા, એનું નામે આપ્યું હતું જે આ ગુનામાં એને આ ગણેશ જાડેજા સાથે રોલ પ્લે કર્યો છે. તો મહત્વની બાબત એ છે કે ગઈકાલે કે પરમ દિવસે મેં છાપામાં વાંચ્યું હમણાં કે આ જે ધર્મેન્દ્રસિંહ જાડેજા છે એ ગોંડલ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન તરીકે એની નિમણૂક કરવામાં આવી, એટલે એની ઇલેક્શન થયું ત્યાં અને એને ઇલેક્ટ કરવામાં આવ્યા વાઇસ ચેરમેન તરીકે. તો મહત્વની બાબત એ છે કે જયારે આ વ્યક્તિનું નામ આરોપી તરીકે આપવામાં આવ્યું છે અને આરોપી આ રીતે ખુલ્લેઆમ પબ્લિક ફંક્શન અટેન્ડ કરે છે, માર્કેટિંગ યાર્ડનું ઇલેક્શન અટેન્ડ કરે છે, એમાં પાછો ચૂંટાઈ આવે છે, તેમ છતાં પોલીસ અટક કરતી નથી, એટલે ક્યાંક ને ક્યાંક આમાં પોલીસની છે ઢીલી નીતિ રીતિ કામે લાગતી હોય એવું લાગે છે, અથવા તો કોઈ પોલિટિકલ પ્રેશર હોય કે ભાઈ આરોપીઓને હવે અત્યારે પકડવા નથી કે બીજું ત્રીજું કાંઈ પણ આમાં રીઝન હોઈ શકે. બાકી આ રીતે આરોપી ખુલ્લેઆમ ફરતા હોય અને પોલીસ એને પકડે નહીં તો પ્રજામાં પણ એક ખોટો મેસેજ અને સંદેશો જાય છે, અને આ પ્રકારની જે ટોળકી છે કે જે આવા ગુનાઓને અંજામ આપતી હોય એને ઇનડાયરેક્ટલી જેને કહેવાય કે પ્રોત્સાહન મળે, સમાજમાં રોંગ મેસેજ જાય. બરોબર. એટલે સૌથી પહેલા ત્રણ આરોપી પકડવામાં આવ્યા હતા, પછી નવ પકડ્યા, પછી 11 પકડ્યા, હવે 11માંથી ફરિયાદી પણ. એટલે સંજય સોલંકીનું એવું કેવું છે કે હજુ ત્રણ લોકો છે પકડાયા નથી, એટલે ટોટલ 14 આરોપી થાય છે. જી જી, ચૌથી 15 આરોપીઓ છે, અને અત્યારે જે આરોપીઓ પકડવામાં આવ્યા છે એમાં એવું લાગે છે કે અમુક ડમી આરોપીઓને રજૂ કર્યા છે આ લોકોએ મોટા માથાઓને બચાવવા માટે થઈને, કે જે ખરેખર આમાં ગુનામાં હતા જ નહીં એવા આરોપીઓને કદાચ રજૂ કર્યા છે એવું ફરિયાદીનું કહેવું છે. ઓકે સર, હમણાં થોડા સમય પહેલા આપે કહ્યું હતું કે એક કલમ 120B નો ઉમેરો થઈ ચૂક્યો છે, એટલે સર કલમ 120B શું હોય છે અને આનો ઉમેરો શા માટે કરવામાં આવ્યો છે, સર સારી રીતના સમજાવીશું. હા, IPC 120B એટલે ઇન્ડિયન પિનલ કોડ 120B છે, એ કાવતરાની કલમ છે. કાવતરું મીન્સ કે પ્રી પ્લાનિંગ, એટલે કોઈ પણ જ્યારે ગુનો આચરવામાં આવે છે, ગુના છે એના બે પ્રકાર હોય છે. એક ગુનો છે એ એવો હોય છે કે જે સડનલી થઈ જાય, કોઈ સડનલી પ્રોવોકેશન મળે, અને સડનલી પ્રોવોકેશન ને કારણે કોઈ ગુનો આચરવામાં આવે. માની લો કે આજ બે કોઈ વ્યક્તિ છે બજારમાં ભેગા થયા અને બોયલા ચાલી થઈ, એમાં એક જણાએ બીજાને છરી મારી દીધી કે એની હત્યા કરી, તો એ સડન પ્રોવોકેશન થયું. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને અદાવત છે અને કોઈને મારી નાખવો છે અથવા મારવો છે, હવે એની પ્રોપર રેકી કરવામાં આવે છે, એનું ધ્યાન રાખવામાં આવે છે, પછી અમુક લોકો સંગઠિત થઈ અને એને કોઈ એક જગ્યાએ પકડીને મારે છે અથવા મારી નાખે છે, તો આ બધું થયું પ્રી પ્લાનિંગ થયું. એટલે હાલનો જે ગુનો છે એ પ્રી પ્લાનિંગ કરીને આચરવામાં આવ્યો તો એવું ઇન્વેસ્ટિગેશન દરમિયાન ખુલવા પામ્યું છે, એટલે ઇન્વેસ્ટિગેશન એજન્સી આમાં કલમ 120B નો ઉમેરો કર્યો છે. અચ્છા, ઓકે. કારણ કે આખો ગુનો, હા હા, શું કહ્યું સર, આખો ગુનો આખા બનાવને આપણે જોઈએ તો જે બનાવ જયારે બન્યો હતો ત્યારે પ્રથમ આ ગણેશ જાડેજાની અને આ સંજય સોલંકીની બોલાચાલી થઈ, સંજય સોલંકીના પિતાએ બંનેને છૂટા પાડ્યા, બંને એકબીજાના ઘરે વયા ગયા એવું બનાવમાં આવે છે, અને ત્યારબાદ બે ત્રણ 1.5 કલાક પછી પાછા આ લોકો આવી પૂર્વ તૈયારી સાથે અને ફરિયાદીને ઠોકર મારે છે અને પાડી દે છે, પછી અહીંયા માર મારે છે અને કારમાં લઈ જાય છે. દેટ મીન્સ કે આ આખું પ્રી પ્લાનિંગ થયું. બીજું કે જ્યાં માર મારવામાં આવ્યો છે એ જે લોકેશન છે એ મોટે ભાગે ફરિયાદીનું કેવું એવું છે કે અહીંયા ગોંડલનું માર્કેટિંગ યાર્ડ છે, અહીંયા યાર્ડની અંદર કોઈ ઓફિસમાં કે ક્યાંક એને માર મારવામાં આવ્યો છે, અને ત્યારબાદ યાર્ડના પાછળના ભાગમાં. તો આ જે યાર્ડ છે તો યાર્ડની અંદર આવીને કોઈ વ્યક્તિને લઈ આવવામાં આવે, કોઈ ગુનાને અંજામ આપવામાં આવે, તો ક્યાંક ને ક્યાંક જે યાર્ડના હોદ્દેદારો છે એ પણ આમાં સંડોવાયેલા હોવા જોઈએ, કારણ કે એમની જેને કહેવાય કે એમની છૂટછાટ વગર આ ગુનાને અંજામ આપી ન શકાય, કારણ કે આજ તમારી ઓફિસ કે તમારા ઘરમાં આવી કોઈ વ્યક્તિને લઈ આવીને માર મારવામાં આવે તો દેટ મીન્સ કે તમે એમાં એ પ્રી પ્લાનિંગમાં સામેલ છો.
અધરવાઇઝ તમે એને કહી શકો કે ભાઈ અહીંયા આ રહેવા દેજો, અહીંયા નો કરતા, તમારે બીજે જ્યાં કરવું એ કરો. એટલે યાર્ડના પ્રિમાઇસિસમાં આ ગુનાને અંજામ આપવામાં આવ્યો છે એવું ધીમે ધીમે તપાસમાં બહાર આવી રહ્યું છે. ઓકે સર, મારા ખ્યાલ મુજબ આમાં જે ફરિયાદી પક્ષ છે એટલે કે રાજુ સોલંકીના દીકરા સંજય સોલંકી છે, એ ફરિયાદી પક્ષે એવી રીતના વાત રાખી છે કે આમાં ગુજસી ટોકનો પણ ગુનો દાખલ કરો, સર એવું કેમ? હવે આજે મને એવા સમાચાર મળ્યા છે કે સમાજના લોકોએ કંઈક જૂનાગઢ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. અને ગુજસી ટોક છે એ જેને કહેવાય કે ગુંડા એક્ટ, જેને કહી શકાય આપણે સાદી ભાષામાં કહીએ તો ટેરરિઝમ એક્ટિવિટી અને ઓર્ગેનાઇઝ ક્રાઇમને અટકાવવા માટે થઈને આ કાયદો નવો ગુજરાત સરકાર લઈ આવી છે, જે હાલમાં જ વર્ષ બે વર્ષ પહેલા અમલમાં આવ્યો છે, બે ત્રણ વર્ષ પહેલા. એટલે કોઈ પણ જે આખી ગેંગ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી હોય, ગેંગ બનાવીને, તો એવી ગેંગો માટે આ પ્રકારના ગુજસી ટોકની કલમોનો ઉમેરો થઈ શકે છે. એટલે 2019 પછી કોઈ એવા બનાવો હોય કે ટોળકી બનાવીને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવામાં આવે તો એ આ પ્રકારના ગુનાની વ્યાખ્યામાં આવી જાય છે અને આમાં ગુજસી ટોકની કલમનો ઉમેરો થવો જોઈએ. કારણ કે આ ટોળકી છે એને આ પહેલો બનાવ નથી, અગાઉ ગોંડલમાં પણ આ રીતે ફિલ્મી સ્ટાઇલે લોકોને માર મારવો, એક એલડીઓના જેને કહેવાય કે આરટીઆઈ એક્ટિવિસ્ટ અને વિસલ બ્લોઅર છે આશીષભાઈ કુંજળિયા, એમણે અહીંયા ગેરકાયદેસર એલડીઓનો જો વેપલો ચાલતો હતો એનું આવેદન પત્ર કલેક્ટરને અને પોલીસને આપ્યું હતું, ત્યારે પણ આ ટોળકીએ સરા જાહેર ફિલ્મી સ્ટાઇલથી એ વ્યક્તિના હાથ પગ ભાંગી નાખ્યા હતા. અને ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આમાં જેને કહેવાય કે આ ટોળકીને મદદરૂપ થતી હોય, ગોંડલની પોલીસ એ પ્રકારની મોડસ ઓપરેન્ડી ગોંડલની પોલીસની રહી છે અત્યાર સુધી. કારણ કે આ ટોળકી વિરુદ્ધ જેટલા પણ ગુના થયા છે એમાં જે તપાસ કરવામાં આવે છે એ સામાન્ય લોકો જો આવા ગુના આચરે તો પોલીસની તપાસની દિશા અલગ ટાઈપની હોય છે, અને જો આ ટોળકીના કોઈ મેમ્બરો હોય અથવા ટોળકી દ્વારા કોઈ ગુના આચરવામાં આવે તો ગોંડલ પોલીસની તપાસ છે એ આખી અલગ દિશાની અને અલગ ટાઈપની હોય છે. જેથી કરીને હેવી કલમોના ગુના હોય તો આ ટોળકી વિરુદ્ધ ન લાગે, અથવા હેવી કલમો જો લગાડવામાં આવે તો એમાં પોલીસે સમરી રિપોર્ટ ભરી દે છે. એટલે ગોંડલની પોલીસ ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટ આવી ટોળકીને પ્રોત્સાહન આપી રહી છે એવું અત્યારે ચિત્ર ઉપસી રહ્યું છે, પોલીસની વર્તણૂક ઉપરથી એવું લાગી રહ્યું છે. છેલ્લા થોડાક સમયથી આવું ખૂબ જ ધ્યાને આવ્યું છે ગોંડલમાં. ઓકે સર, આપે જે પત્રનો ઉલ્લેખ કર્યો છે, રાજ્યપાલને લખવામાં આવ્યો છે, એમાં સર એક ગંભીર બાબત એ લખવામાં આવી છે કે અનુસૂચિત જાતિ સમાજના જેટલા પણ બહેનો છે એ ગાંધીનગરમાં વિરોધ તો કરવાના છે, પોતાના અંદરના વસ્ત્રો પહેરી શરીર ઉપર મેષ લગાડી અને વિરોધ કરવાના છે, સર એ શું છે? એટલે એ લોકોનો પોતાના જે સમાજને જે અન્યાય થઈ રહ્યો છે અત્યારે, જે રીતે એમની માથે અત્યાચાર કરવામાં આવે છે, એમાં એ આવેદન પત્રમાં ઘણા બધા એવા બનાવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે દલિત સમાજ સાથે આચરવામાં આવ્યા હોય, દલિત સમાજના લોકો સાથે, અને એમાં ક્યાંક ને ક્યાંક એમની સાથે અન્યાય થયો હોય, તો એ અન્યાય વિરુદ્ધ એમને જે કંઈ પણ કાર્યવાહીઓ કરવાની જે એની માગણી છે એ સરકાર સમક્ષ એમને મૂકી છે, અને જો એ માગણી પૂરી કરવામાં નહીં આવે તો એ લોકોએ એવું કીધું છે કે ભાઈ 15 ઓગસ્ટે કે એમની દલિત સમાજની જે 90 જેટલી મહિલાઓ આંતરવસ્ત્ર પહેરી અને ગાંધીનગર મુખ્યમંત્રીશ્રીને અને DGPશ્રીને એ પોતાની વેદના આવેદન સ્વરૂપે આપશે. આમ તો સામાન્ય રીતના ફરિયાદી પક્ષ છે કે આરોપી પક્ષ છે એના વકીલ શું કરવાના છે આવતીકાલે એ તો જાહેર ન કરતી હોય, પણ આવતીકાલે કાર્યવાહી ક્યારથી શરૂ થવાની છે અને જેટલું જણાવી શકો એ કે આમાં જે ફરિયાદી પક્ષ છે એ હાઈકોર્ટ સમક્ષ શું શું વાત રાખવાનો છે? હવે આવતીકાલે મેટર બોર્ડ ઉપર આવે છે કે કેમ, કારણ કે હજી અહીંયા જે આરોપીઓએ પિટિશન કરી છે એના કાગળો અમારે મેળવવાના બાકી છે, એનો અભ્યાસ અમારે કરવો પડે, ત્યારબાદ અમારે એમાં જે કંઈ અમારા ઓબ્જેક્શન ફાઇલ કરવાના હોય કાયદા મુજબના એ અમે કરશું. એટલે કાલે અમે એપીયર થશું અને જે કંઈ પણ ડોક્યુમેન્ટ હશે એની ડિમાન્ડ કરશું કોર્ટ સમક્ષ, અને એ ડોક્યુમેન્ટ મળ્યા બાદ એમાં એમની પિટિશન કઈ રીતની છે, ત્યારબાદ અમે આમાં અમારો જવાબ કઈ રીતે ફાઇલ કરવો એનો અભ્યાસ કર્યા બાદ બધું ખબર પડે. ઓકે, થેન્ક યુ સો મચ સર, આપે તમામ વિગત આપીએ. હવે કાલના દિવસમાં જોવાનું રહેશે કે આ જે કેસ છે એમાં શું થશે, શું નહીં થાય, કાલના દિવસમાં જામીન આપવામાં આવશે કે કેમ, કે પછી આગળ છે ઠેલાવવામાં આવશે કે કેમ, તમામ વિગત પર માહિતી જોવાની રહેશે. સર આપ જોડાયા એ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર.